નમસ્તે મિત્રો મારી ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે જો તમને મારા વિડીયો ગમે તો લાઇક શેર અને કોમેન્ટ કરો અને જો તમે હજી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તેમજ ધોરણ આઠના ગણિત ગુજરાતી અને વિજ્ઞાનના સ્વાધ્યયન પોથીના વિડીયો મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં પ્લે લિસ્ટ લિંક આપેલી છે તેના ઉપરથી પણ તમે મેળવી શકશો તો ચાલો જોઈએ ધોરણ આઠ ગુજરાતી તેમાં પાઠ છે ચોથો તને ઓળખું છું માં તો અહીંયા પહેલો પ્રશ્ન છે તમારી શાળામાં શિક્ષક કે વડીલની મદદ લઈને નીચેની કાવ્યપંથ પૂર્ણ કરો તો કે હું સૂતો પારણી પુત્ર નાનો રડું છેકતો રાખતું કોણ છાનો મને દુખી દેખી દુઃખી કોણ થાતું મહાહેતવાળી દયાળી જ માતું સુકામા સુવાડે ભીને પોઢી પોતે પીડા પામું પંડે તજે સ્વાદ તો તે મને સુખ માટે કટુ કોણ ખાતું કાવ્યપંક્તિ પૂર્ણ કરેલી છે તમે જોઈ શકો છો પ્રશ્ન બીજો છે માં વિશેના કહેવત રૂઢિપ્રયોગ કે સુક્તિ મેળવીને તેના અર્થ લખો તો ગોળ વિના મોળો કંસાર માં વિના સુનો સંસાર તો અર્થ થાય ગોળ વિના કંસાર મોળો લાગે છે તેવી જ રીતે મા વિના સંસાર સૂનો અથવા સ્વાદ વગરનો લાગે છે પેલું છે માતે માતે ને બીજા બગડા વગડાના વા જગતમાં મા સમાન બીજું કોઈ નથી બીજું છે પારકી માં જ કાનવીંધે તો અર્થ થશે લોહીનો સંબંધ ન હોય તેવી જ વ્યક્તિ કષ્ટદાયી કેળવણી આપી શકે ત્રીજું છે મોસાળમાં જમણને મા પીરસનાર એટલે કે સર્વ પ્રકારની અનુકૂળતા પ્રશ્ન ત્રીજો નીચે આપેલી પરિસ્થિતિમાં તમે શું કરશો તે વિચારીને તમારા શબ્દોમાં લખો પ્રશ્ન પહેલો છે પ્રવાસમાં તમે બીજા વિદ્યાર્થીઓને વિખૂટા પડી ગયા છો તો પ્રવાસમાં હું બીજા વિદ્યાર્થીઓ વિખૂટો પડી ગયો હોઉં તો સૌપ્રથમ તેને શોધવા પ્રયાસ કરીશ મારી પાસે મોબાઈલ નંબર હશે તો શિક્ષકને ફોન કરીશ અને શોધવાનો પ્રયાસ કરીશ બીજું છે તમારા ઘરમાં વધુ વરસાદથી પાણી ભરાઈ જાય તો મારા ઘરમાં વધુ વરસાદથી પાણી ભરાઈ જાય તો ઘરના સભ્યો દ્વારા પાણી કાઢવાનો પ્રયાસ કરીશું હું ડોલ ટબ અન્ય વાસણ લઈ પાણી કાઢીશ તેમજ લાઇટની વ્યવસ્થા હશે તો મોટર ચાલુ કરીને પાણી કાઢીશ ત્રીજો પ્રશ્ન છે તમારા ઘરેથી તમારા નાના ભાઈ શું ક કહ્યા વિના બહાર ગયો છે અને મોડી સાંજ સુધી આવ્યો નથી તો મારો નાનો ભાઈ કશું કહીં વગર બહાર ગયો હોય અને મોડી સાંજ સુધી ઘરે પાછો ના આવે તો હું સૌ પ્રથમ પાડોશી પડોશી અને તેમના મિત્રોને ઘરે શોધીશ ત્યારબાદ ઘરના મોટા વડીલોને જાણ કરીશ ને જરૂર પડશે તો પોલીસને પણ જાણ કરશું પ્રશ્ન ચોથો તમે તમારા ઘર જવાનો રસ્તો ભૂલી ગયા છો તો હું મારા ઘરે જવાનો રસ્તો ભૂલી ગયો હોઉં તો ઘરના કોઈ વ્યક્તિ ફોન કરીને મને લેવા માટે જાણ કરીશ મારા મિત્રને જાણ કરીશ કે તેઓ મને મારા ઘરે મૂકી જાય પ્રશ્ન ચોથો મા શબ્દ માટે વપરાતા વિશેષણની યાદી મૈયા આય અંબા જનેતા અને જનની થશે પ્રશ્ન પાંચમો લીટી દોરેલ શબ્દની જગ્યાએ કોષમાંથી સમાનાર્થી શબ્દ શોધી વાક્ય ફરીથી લખો તો એમાં પેલું છે તણખલા એકઠા કરીને સુગ્રી સરસ મજાનો માળો બાંધે છે તો તણખલા એકઠા કરીને સુગ્રી સરસ મજાનો માળો બાંધે છે બીજું છે અગરબત્તીની સુવાસથી આખું મંદિર મહેકી ઊઠ્યું અગરબત્તીની સુગંધથી આખું મંદિર મહેકી ઉઠ્યું ત્રીજું ઉનાળામાં લૂ ઘણા લોકો બીમાર પડે છે લૂથી ઉનાળામાં ગરમીથી ઘણા લોકો બીમાર પડે છે પ્રશ્ન છઠ્ઠો તમારા નામના વપરાતા મૂળાક્ષરથી શરૂ થતા દસ શબ્દ શબ્દનો ઉપયોગ વાક્યો લખી શીર્ષક આપો મહેલ મંદિર મેળો માસ્ક મોટરસાઇકલ માણસ મહેરામણ મીઠાઈ મોહનથાળ અને માર્ગ આવશે તો ફકરો છે રાજપુર ગામમાં રાજાનો સુંદર મહેલ છે તે મહેલની બાજુમાં સુંદર મંદિર આવેલ છે તે મંદિરે દર પૂનમે મેળો ભરાય છે પણ મેળામાં આપણે માસ્ક પહેરીને જઈશું હું મારા પિતાજી સાથે મોટરસાઇકલમાં બેસીને મેળામાં જા છું મેળામાં ઘણા બધા માણસોનું મહેરામણ ઉમટે છે મેળામાં પ્રસાદી તરીકે મોહનતાળ મીઠાઈ તરીકે મેળામાં જમવાનો જવાનો માર્ગ સાંકડો છે માં વિશે દસ વાક્ય લખો તો ભાઈ નીચે લખ્યું છે સંતો કહે છે કે ભગવાન બધે પહોંચી ન શકતો હોવાથી માનું સર્જન કર્યું છે જેમ ગોળ વિના સંસાર સૂનો લાગે તેમ મા વિના સંસાર સૂનો લાગે છે માતાને કરુણાની મૂર્તિ કહે છે માં પોતાના બાળકો માટે હંમેશા તત્પર છે માતા બાળકોને સારા સંસ્કાર અને શિક્ષણ મળે તે માટે સતત ચિંતિત હોય છે જનની અને જન્મભૂમિને સ્વર્ગથી પણ મહાન ગણવામાં આવે છે મારી માતા મને ખૂબ જ પ્રેમ કરે છે તેથી મુશ્કેલીના સમયમાં પણ મારી માતા મને સતત પ્રેરણા આપતી રહે છે તેથી પ્રેરણાથી જ હું મારી સમસ્યાઓનો સામનો કરી શકું છું આઠ નંબરનો પ્રશ્ન તમારા શિક્ષકની મદદ લઈ માતાનું ગૌરવ કરતા કાવ્યો વાર્તા નવલકથાની નિબંધની યાદી તૈયાર કરો કાવ્યમાં જનની તને ઓળખું છું માં વાર્તા શ્રવણની વાર્તા અને માસીમાં નવલકથા માતૃહૃદય બાનો વાળો અને ભીખો નિબંધ માતૃપ્રેમ વાત્સલ્ય મૂર્તિમાં જો બાળ મિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને હજી સુધી જો તમે મારી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ સબ્સ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તેમજ ધોરણ આઠના ગણિત ગુજરાતી અને વિજ્ઞાનના સ્વાધ્યયન પોથીના વિડીયો મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટ લિંક આપેલી છે તેના ઉપરથી પણ તમે મેળવી શકશો તો હવે મળીશું બાળ મિત્રો આના પછીના વિડીયોની અંદર આવજો